प्रश्न एक, संभवतवाद शब्दनो सर्वप्रथम उपयोग करनार कोण हता? जवाब, लुसियन फावर। प्रश्न बे, जीपीएस प्रणाली विकसावनार देश कयो छे? जवाब, यूएसए। प्रश्न त्रण, औद्योगिक क्रांति की शुरुआत कया खंड में थई हती? जवाब, यूरोप खंड में। प्रश्न चार, इन्फॉर्मेशन टेक्नोलॉजी उपयोग थी कया नवा क्षेत्र विकास थयो छे? जवाब, जीनेटिक इंजीनियरिंग नो। प्रश्न पांच, एक बहुलकीय माहिती कोने कहे छे? जवाब, एक ज बहुलक होय तेवी अंकात्मक माहिती ने। प्रश्न छ, वस्ती गीता पर असर करता भौगोलिक परिबळों कया कया छे? जवाब, अक्षांश, भूपृष्ठ, आबोहवा अने जमीन। प्रश्न सात, सामान्य भूगोल पुस्तक कोणे लख्यू हतू? जवाब, बर्नार्ड वेरेनियस। प्रश्न आठ, मलेशियाना कया लोको प्राथमिक प्रवृत्ति करे छे? जवाब, सेमांग। प्रश्न नौ, संदेशा व्यवहार ने खूब सरल कोण बनावे छे? जवाब, इंटरनेट। प्रश्न दस, एटलांटिक अने पेसिफिक महासागर ने जोड़ती नहर कई छे? जवाब, पनामा नहर। प्रश्न अग्यार, दूरसंचार व्यवस्था अने झड़पी अने सरल बनावनार खाली जगह? जवाब, उपग्रह सेवा। प्रश्न बार, एक ज परिमाण धरावतो आलेख कयो छे? जवाब, रेखा आलेख। प्रश्न तेर, कया समयगाळा ने संशोधन युग कहेवाय छे? जवाब, 15मी सदीना उत्तरार्ध थी 18मी सदीना समयगाळा ने। प्रश्न 14, त्रिकोणीय प्रणाली मुख्यत्वे क्यां निर्माण पामे छे? जवाब, नदियोंना संगम स्थानो नजीक। प्रश्न 15, ग्रिफिथ टेलरे मानव वसाहतनी कई व्याख्या आपी छे? जवाब, रेठाणोनो विशाल समूह। प्रश्न 16, व्यक्तिगत संचार तंत्रना साधनों कया कया छे? जवाब, टेलीफोन, सेलफोन, फैक्स, इंटरनेट, ईमेल, टपाल सेवा, आंगणिया सेवा वगैरह। प्रश्न 17, भारत में कई कई संस्थाओं स्थल वर्णन नक्शाओ तैयार करे छे? जवाब, देहरादून नी अंदर आवेलती सर्वे ऑफ इंडिया अने कोलकाता में आवेल नाटमो। प्रश्न 18, भूमि प्रदूषण एटले शू? जवाब, जमीन नी गुणवत्ता में थता घटाड़ा ने भूमि प्रदूषण कहे छे। प्रश्न 19, मानवी अने चीज वस्तुओनी एक स्थले थी बीजा स्थले थती हेरफेर ने शू कहे छे? जवाब, परिवहन। प्रश्न 20, इतिहास ऊपर भूमिना प्रभाव ने महत्व आपना कोण हता? जवाब, बक्कल। प्रश्न 21, भारत में सौथी वधारे स्त्री पुरुष प्रमाण धरावतु राज्य कयु छे? जवाब, केरल।
પ્રશ્ન 22. ભારતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે? જવાબ કેરળ. પ્રશ્ન 23. ભારતનું સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે? જવાબ બિહાર. પ્રશ્ન 24. કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? જવાબ એસ્કિમો. પ્રશ્ન 25. દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? જવાબ પાલિયાન. પ્રશ્ન 26. ભારતમાં તમાકુનો છોડ સૌ પ્રથમ કોણ લાવ્યા હતા? જવાબ પોર્ટુગીઝો. પ્રશ્ન 27. ઇન્ટરનેટ દ્વારા કમ્પ્યુટરની મદદથી તૈયાર કરેલા સંદેશા આપલે કરવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ ઈમેલ. પ્રશ્ન 28. ઇન્ટરનેટની સેવા કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે? જવાબ તૃતીયક. પ્રશ્ન 29. ગુજરાતમાંથી કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? જવાબ 8 નંબરનો. પ્રશ્ન 30. ભારતમાં પ્રથમ બોલતી શ્વેત શ્યામ હિન્દી ફિલ્મ કઈ હતી? જવાબ આલમ આરા. પ્રશ્ન 31. ભારતમાં સૌ પ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર કઈ સાલમાં રજૂ થઈ હતી? જવાબ 1913માં. પ્રશ્ન 32. ડ્રેઝિંગ શું છે? જવાબ નદી તળમાંથી કામ કાઢવાની પ્રક્રિયા. પ્રશ્ન 33. સંરક્ષણ કેન્દ્રનું નામ જણાવો. જવાબ દેહરાદૂન. પ્રશ્ન 34. માછીમારી કરતા લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે? જવાબ ચક્રીય. પ્રશ્ન 35. રેખા અને સ્તંભ મિશ્ર આલેખમાં શું દર્શાવવામાં આવે છે? જવાબ તાપમાન અને વરસાદ. પ્રશ્ન 36. માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયાપ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. માનવ ભૂગોળની આ વ્યાખ્યા કોણે આપી છે? જીન બ્રુન્સે. પ્રશ્ન 37. બર્નાર્ડ વેરિનિયસે લખેલ પુસ્તકનું નામ જણાવો. જવાબ જિયોગ્રાફિયા જનરાલિઝમ. પ્રશ્ન 38. રેન્ડિયર કયા પ્રદેશમાં જોવા મળતું પ્રાણી છે? જવાબ ટુંડ્ર પ્રદેશમાં. પ્રશ્ન 39. કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાઓને શું કહે છે? જવાબ તૃતીયક સેવાઓ. પ્રશ્ન 40. ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર કયો દેશ છે? જવાબ યુએસએ. પ્રશ્ન 41. મનોરંજન સેવાઓના ઉદાહરણો જણાવો. જવાબ દૂરદર્શન, રેડિયો, ફિલ્મ, સાહિત્ય વગેરે. પ્રશ્ન 42. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે અને કયા બે શહેરોને જોડે છે? જવાબ 7 નંબરનો અને વારાણસી અને કન્યાકુમારીને જોડે છે. પ્રશ્ન 43. ભારતમાં કયું પ્રથમ સમાચારપત્ર પ્રકાશિત થયું હતું? જવાબ
बंगाल गेजेट। प्रश्न 44, माहितीની તીવ્રતા અથવા ગીચતા દર્શાવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? જવાબ રંગ છાયા પદ્ધતિનો। પ્રશ્ન 45, આલેખ શું છે? જવાબ આંકડાનું દ્રશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ। પ્રશ્ન 46, પૃથ્વીની ઉપર સ્થાન જાણવા માટે શાનો ઉપયોગ થાય છે? જવાબ GPS, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ। પ્રશ્ન 47, કોમ્પ્યુટર હાર્ડવેર એટલે શું? જવાબ કમ્પ્યુટરના ભૌતિક સાધનો કે જેને સ્પર્શ કરી શકાય અને જોઈ શકાય તે।